પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં સેવાભાવી તેમજ જાગૃત નાગરિક દ્વારા કાવા વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારી ચાલી રહી હોય, શિયાળાની ઠંડી મોસમ શરૂ હોય તે ધ્યાને લઈને રઘુવંશી સમાજના અગ્રણી તેમજ સેવાભાવી નટુભાઈ ગણાત્રા દ્વારા નગરનાકા નજીક છેલ્લા 10-એક દિવસથી કાવા કેન્દ્ર ખોલવામાં આવ્યું હોય. રોગપ્રતિકારક કહી શકાય તેવા કાવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં છેલ્લા 10-એક દિવસની અંદર બહોળી સંખ્યામાં લોકોએ કાવા પીવાનો લાભ લીધો. આગેવાન નટુભાઈ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે હજુ આ કાવા કેન્દ્ર આગામી થોડા દિવસો શરૂ રાખવામાં આવશે. પ્રતિકાર શક્તિ વધારે એવો આ કાવો ઉકાળો છે. આજે 10 દિવસથી અમે શરૂ કરેલ છે અને 15 જાન્યુઆરી સુધી તો હું આ ચાલુ રાખીશ જ હજી, અને આવનાર દિવસોમાં પછી ભગવાન જે સુધારે એ કરીશ. અને આ રીતના મારા પ્રયત્નો છે, અને ખાસ કરીને તમામને વિનંતી કરું, પ્રતિકારક શક્તિ વધશે, કોરોના ક્યાં કોને કરડી જશે. રોજ છાપા વાંચીએ છીએ, ભરાઈ ભરાઈને આવે છે, 2022 સુધી હાલશે એમ કહે છે, પણ મારાથી શક્ય હશે મારી ફરજ સમજી અને હું આ કાવા વિતરણ 15 જાન્યુઆરી સુધી તો ચાલુ રાખીશ જ. એની આજે જ જાહેરાત કરી દઉં છું. કોઈ એમ કહે ચૂંટણીનો નાટક, ઓલુંનો નાટક, મારે ચૂંટણી લડવી. 10 દિવસથી. દર્શન મોદી, જીટીવી ન્યૂઝ, જામખંભાળિયા.